તારીખ 2 એપ્રિલ, આજનો દિન મહિમા, જામ રણજીતસિંહ. રાજા કરતા રમતવીર તરીકે વધારે જાણીતા રાજવી ખેલાડી રામ રણજીતસિંહજી વિભાજીનો જન્મ ઈસવીસન 1872માં જામનગર પાસેના સડોદર જેવા નાનકડા ગામમાં થયો હતો. એમનું આખું નામ તો કર્નલ હિઝ હાઈનેસ સર રણજીતસિંહજી વિભાજી મહારાજા સાહેબ ઓફ નવાનગર એવું લાંબુ લચક હતું, પણ અંગ્રેજો એને વહાલમાં ફક્ત રણજી કહીને સંબોધન કરતા. કેમ્બ્રિજમાં ભણતા ત્યાં તેઓ સ્મિથના નામે ઓળખાતા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાં તેમને ક્રિકેટનો એવો ચસ્કો લાગ્યો કે યુનિવર્સિટી બ્લુ બનીને ઇંગ્લિશ ક્રિકેટનું આખરી ગણાતું સીમાચિહ્ન સર કરી લીધું. ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં તેમનો સમાવેશ થતા ટેસ્ટ ક્રિકેટ રમનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા. રણજી મેદાનમાં ઉતરે એટલે દરેક ઇનિંગમાં સદી ફટકારે જ એવું એમના હરીફ ખેલાડીઓ પણ માનતા થઈ ગયેલા. તેમની તમામ 307 ફર્સ્ટ ક્લાસ મેચમાં 24,692 રનનો જુમલો નોંધાવ્યો હતો. એમાં 72 સદીઓ અને 105 અર્ધસદી ફટકારી હતી. બેટિંગ એવરેજ 56.37 હતી. ક્રિકેટ કારકિર્દીમાં તેમણે 133 વિકેટો લઈ ઓલરાઉન્ડરની ભૂમિકા પણ ભજવી હતી. બીમારી વખતે જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ તેમજ હાઉ ટુ પ્લે ક્રિકેટ નામના પુસ્તકો પણ તેમણે લખ્યા છે. ઈસવીસન 1907માં નવાનગર રાજ્યની ગાદીએ આવ્યા અને સુધારાલક્ષી પગલાઓ લઈને તેમણે ભારત ખ્યાત કીર્તિ મેળવી હતી. તારીખ 2 એપ્રિલ 1933માં 60 વર્ષની ઉંમરે જામનગર પેલેસમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. અંગ્રેજ લેખક એજી ગાર્ડિનરે જામ રણજીની ઓળખ આપતા કહ્યું હતું કે એક નાનકડા રાજ્યના કુંવર, પરંતુ મહાન રમતના મહાન રાજા.